નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય જીનેન્દ્ર. કેમ છો બધા? મજામાં છો ને? મેં તમને કીધું તું રેસનો ઘોડો પાઠ વાંચ્યો, તમે બે વખત વાંચી જજો, સ્વાધ્યાય પણ પતી ગયું હશે. મેં તમને જે મારા ક્લાસ વર્કની નોટના જે ક્વેશ્ચન્સ આન્સર આપ્યા છે એ પણ તમે બતાવી દીધા હશે. તો ચલો, આજે આપણે હવે કાવ્ય ત્રણ ભણવા જઈ રહ્યા છીએ. એન્ડ કાવ્ય ત્રણનું નામ છે સિલવંત સાધુને. આપણે આપણા પાઠ્યપુસ્તકમાં ગંગા સતીનું આ સરસ મજાનું ભજન મૂકવામાં આવ્યું છે. ગંગા સતી એક સંત સ્ત્રી કહેવાતા હતા અને એમના વિશે હું તમને પછી કહીશ. પહેલાં ભજન એટલે શું એના વિશે આપણે જાણકારી મેળવીએ. જો વિદ્યાર્થી મિત્રો, ભજન એ પદ્ય સાહિત્ય પ્રકારનો એક પ્રકાર છે. એના વિશે હું તમને થોડું કહીશ. ભગવાનને અનુલક્ષીને ગવાયેલા કોઈપણ પદ કે પદ્યને ભજન કહેવાય છે. ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવદેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાયા છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય, અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય. નરસિંહ મહેતા, મીરાબાઈ, દાસી જીવણ, સંત કબીર, ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, નિરાંત મહારાજ અને ગંગા સતી વગેરેના ભજનો ગુજરાતના લોકોમાં ખૂબ લોકપ્રિય છે અને જાણીતા પણ છે. હવે મિત્રો જુઓ, ભજન શબ્દ એ ભજ ધાતુ પરથી બન્યો છે. ભજન એ માત્ર ગાવાની વસ્તુ નથી, ગાવાની સાથે ભજન ભજવાનું કરવાનું હોય છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અનેક ભજનો કંઠસ્થ હતા. એમાં નરસિંહ મહેતાનું વૈષ્ણવ ભજન તો એને રે કહીએ એમને અત્યંત પ્રિય હતું. આ સિવાય પણ ઘણા બધા સંતોના ભજનો આજે પણ લોકપ્રિય છે. એટલે ભજન એ આપણો મધ્યકાલીન પદ્ય સાહિત્યનો એક લોકપ્રિય પ્રકાર છે. ચાલો મિત્રો, તમે ભજન વિશે જાણ્યું, હવે આપણે કવિયત્રી શ્રી ગંગા સતી વિશે થોડું જાણીએ. વીજળીના ચમકારે મોતીડા પરોવરે પાનબાઈ એમ કહેનાર સૌરાષ્ટ્રના સતી સંત અને શૂર ગંગા સતીનો જન્મ પાલીતાણા પાસેના રાજપરા ગામે ઈસવીસન 1846માં થયો હતો. ગંગાબાના લગ્ન રાજપૂત ગિરાસદાર કહળસંગ ગોહિલ સાથે થયા હતા. કહળસંગ પોતે પણ એક ઉચ્ચ કોટીના અધ્યાત્મ પુરુષ હતા. સિદ્ધિનો ઉપયોગ અને પ્રચાર બંને ભજનમાં બાધા કરશે એમ કહળસંગ સમજી ગયા. પરિણામે તેમણે શરીરનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો. સ્વસુર ગૃહે સેવિકા તરીકે આવેલ પાનબાઈ ગંગા સતીના શિષ્યા બની ગયા. પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ એ જ ગંગા સતીના ભજનો. કહેવાય છે કે ગંગા સતી રોજ એક ભજનની રચના કરતા અને તે ભજન પાનબાઈને સંભળાવતા સમજાવતા. આ રીતે આ ક્રમ 52 દિવસ ચાલ્યો. 52 દિવસમાં આધ્યાત્મિક શિક્ષણ ક્રમ પૂરો થયો. એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને વાળી પદ્માસનરે મન વચનને સ્થિર કરી લીધું ને ચિત્ત જેનું પ્રસન્ન રે. તારીખ 15 માર્ચ 1894 ના રોજ ગંગા સતીએ અનેક સંતો ભક્તોની ઉપસ્થિતિમાં સ્વેચ્છાએ સમાધિ મૃત્યુનું વરણ કર્યું. ગંગા સતીના શરીર ત્યાગ પછી 3 દિવસ બાદ પાનબાઈએ પણ શરીરનો ત્યાગ કર્યો અને ગંગા સતીના માર્ગનું અનુસરણ કર્યું. આ સંત ત્રિપુટીએ કોઈક અગમ લોકમાંથી આ પૃથ્વી લોક પર અવતરણ કર્યું હતું. તમે ગંગા સતી વિશે જાણ્યું, હું પણ તેમના વિશે થોડું તમને કહું કે મધ્યકાલીન ગુજરાતી સંત સાધુ પરંપરાની આધ્યાત્મ ભાવ પ્રગટ કરતી કવિતાઓમાં સૌરાષ્ટ્રના મીરાબાઈ તરીકે ઓળખાતા ગંગા સતીના ભજનો એની મર્મવાણીથી લોકપ્રિય બન્યા છે. સાસુ સસરા અને પતિ દ્વારા ભાવભક્તિનું વાતાવરણ મળતા તેમણે તેમના બાળપણના શિષ્યા પુત્રવધુ
પાનબાઈ ને 52 દિવસ સુધી રોજ રોજ એક એક રચના સંભળાવી હતી, જે પદ અને ભજન રૂપે આજે પણ પ્રચલિત છે. હવે મિત્રો, આજ ગંગા સતીનું એક બીજું પણ મસ્ત ભજન છે, મેરુ રે ડગે જેના મનના ડગે. એમાં પણ આપણે જે ભણવાના છે સિલવંત સાધુ, એટલે સિલવંત સાધુ કોણે કહેવાય, એના લક્ષણ બતાવવામાં આવ્યા છે. તો મેરુ રે ડગે એમાં પણ એવા સાચા સંતના લક્ષણ બતાવવામાં આવ્યા છે. તો પહેલાં મને પણ બહુ ગમે છે ને તમને પણ કદાચ બહુ જ ગમશે. તમે પહેલાં એ ભજન સાંભળો, પછી આપણે કાવ્યની સમજૂતી અથવા તો કાવ્ય વિશે સમજીશું, જાણીશું. મારને ભાંગી પડે બ્રહ્મ માં
વિદ્યાર્થી મિત્રો, તમે ભજન સાંભળ્યું, આશા રાખું છું કે તમને બહુ જ ગમ્યું હશે. એમાં પણ એક સંતના લક્ષણ બતાવવામાં આવ્યા છે. આપણે આ કાવ્યને સમજીએ એ પહેલાં એ કાવ્યનો થોડો સાર અથવા તેનું કેન્દ્રબિંદુ હું તમને કહી દઉં કે આ ભજનમાં આદર્શ શીલવંત સાધુ કેવો હોય, તેમનામાં કયા કયા ગુણ કે સ્વભાવ લક્ષણ હોય વગેરે ખૂબ સરળ શૈલીમાં સમજાવ્યું છે. જે સદાચારી ચરિત્રવાન હોય ને જેમનામાં સર્વગુણને વિકાસ થયો હોય, જેમનું મન શુદ્ધ કે પવિત્ર હોય, પ્રભુ ભક્તિમાં જ જેમનું મન લાગેલું હોય, જે આઠે પહોર કે એટલે કે 24 કલાક સદા આનંદમાં પ્રસન્નચિત રહેતા હોય, જે નિર્મોહી અને પરમાર્થી હોય, તે શીલવંત સાધુ કહેવાય. એવા સંત કે સાધુને કોટી કોટી વંદન કરવાનું ગંગા સતી પોતાની પુત્રવધી અથવા વધુ અથવા તો પોતાની શિષ્યા પાનબાઈને કહે છે. ચલો આપણે હવે શીલવંત સાધુને જોઈએ. એમાં વચ્ચે વચ્ચે સમજૂતી પણ છે, પંક્તિની સમજૂતીઓ છે, એટલે તમારે કંઈ પૂછવાનું રહેશે નહીં. તે છતાં પણ તમારે પૂછવું હોય તો આ કવિ આ પાઠ પતે આ કાવ્ય પતે એટલે કોમેન્ટમાં લખજો, એટલે હું તમને જવાબ આપીશ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી કવિતા જુદા જુદા પ્રકારોમાં લખાતી રહી છે. ગીત, ગઝલ, સોનેટ, પદ, ભજન, ગરબી વગેરે. ચાલો આજે તમને એક ભજનની 2-4 પંક્તિઓ સંભળાવું. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાશે જી, જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે જી. આ ભજનના રચયિતા ગંગા સતી છે. તેઓ ભજનના માધ્યમથી જણાવે છે કે આ જીવન વીજળીના ચમકારા જેવું ક્ષણિક છે, અહીં અચાનક અંધારારૂપી મૃત્યુ આવી જશે, પાણીના રેલાની જેમ દિવસો વહી જશે, અને જેમ દિવસો જશે તેમ પ્રત્યેક દિવસના 21,600 શ્વાસ 1 મિનિટના 15 શ્વાસ પણ સમય સાથે ચાલ્યા જશે, અને મૃત્યુ આવીને સામે ઊભું રહેશે. મૃત્યુ આવે તે પહેલા ભક્તિથી સદવિચારથી જીવનને તરબોળ કરવા ગંગા સતી કહે છે. ચાલો મિત્રો, ગંગા સતી રચિત બીજું એક ભજન શીલવંત સાધુને જોઈએ. ગંગા સતીનું પૂરું નામ ગંગાબા કહળસંગ ગોહિલ હતું. તેમનો જન્મ 1846 અને અવસાન 1894માં થયું હતું.
वीजड़ी ने चमकारे, मेरूरे डगे, भक्ति करवी तेणे वगैरे तेमना जाणीता पदों छे। प्रस्तुत कवितानो साहित्य प्रकार भजन छे। चालो हवे शीलवंत साधु ने भजन माणिए। कविता समझूती। शीलवंत साधु ने वारे वारे नमिए।
जेना बदले नहीं वर्तमान रे, चित्तनी वृत्ति जेनी सदाए निर्मल, जेने महाराज थाय मेहरबान रे। गंगा सतीए पोताना शिष्या पानबाई ने 52 दिवस सुधी अलग अलग पद संभळाव्या अने पानबाईना गुरु थई उपदेश आप्यो हतो। तेमानी आ एक रचना एटले के भजन छे। आ भजन मा एक सद्गुरु एक आदर्श संत केवा होय तेना विषे वात करवामां आवी छे। हे पानबाई, चारित्र्यवान संतने वारंवार नमवो जोईए, वारंवार नमन करवाथी एटलो समय तेमनो साथ मळे ते आपणा माटे खूब ज लाभदायी होय छे। एवा संतना वर्तनमां क्यारे परिवर्तन आवतु नथी, तेमना वर्तनमां कोई उतार चढ़ाव आवता नथी, तेमनु चित्त हमेशा निर्मल रहे छे। आवा निर्मल अने पवित्र चित्तवाला संत पर हमेशा परमात्मानी कृपा वरसती रहे छे। शिलवंत एटले चारित्र्यवान अथवा सदाचारी, वर्तमान एटले वर्तन अने निर्मल एटले पवित्र। जेने शत्रु ने मित्र एके नहीं उर्मा, जेने परमार्थ मा प्रीत रे, मन वचन ने वाणी मा चाले ने रूढ़ी पाड़े एवी रीत रे। जे संतनी चित्तनी वृत्तियो पवित्र छे, तेमना हृदय मा मित्र के शत्रु एवा भेदभाव होता नथी, तेओ तटस्थ होय छे। जगत द्वंद्वात्मक छे, तेओ सुख दुख राग द्वेष पाप पुण्य स्वर्ग नर्क वगैरेना भेदमां मानता नथी। तेमनु हृदय तो परम अर्थ एटले के भगवान भजनमां ज रच्यू पच्यू रहे छे। भगवाननु भजन एमना जीवननु परम अर्थ होय छे। हे पानबाई, आवा सद्गुरुना मन वचन अने वाणीमां एक रूपता होय छे। जगतना मानवीनु मन अने वाणी अलग अलग होय छे, परंतु संत पुरुषोनी जेवी वाणी पवित्र होय छे एवू ज एमनु मन पवित्र होय छे। माटे पानबाई आवा संत पुरुषो ज्यां मळे त्यां तेमने वारंवार वंदन करवा जोईए। आठे पौर मन मस्त थई रेवे, जेने जागी गयो तुरियानो तार रे, नाम ने रूप जेने मिथ्या करी जाण्यू ने, सदाय भजनो व्यापार रे। जे शीलवान छे, जेनी चित्त निवृत्ति निर्मल छे, जे शत्रु अने मित्र ने समान जुए छे, ने जेना मन अने वाणी मा एक रूपता छे, तेवा संत पुरुष ने तो आठे प्रहर एटले कि 24 कलाक आनंद ज रहेवानो। तेमना अंतःकरण मा ज्ञाननो उदय थयेलो होय छे। ज्ञाननो उदय थवाथी नाम अने रूप एटले के जगतनी मोहमाया असत्य छे, मिथ्या छे, तेनो अनुभव थई जाय छे। हे बेटा पानबाई, आवा चारित्र्यवान साधुने वारंवार वंदन करवा जोईए। प्रहर 3 कलाकनो समयगाळो। तुर्यावस्था एटले जन्म मरण वटावी ब्रह्म साथे थती एकात्मता, अने मिथ्या एटले व्यर्थ अथवा नकामो। संगतु करो तो तमे एवानी करशो ने, तो उतरशो भव पार रे। गंगा सती एम बोलिया रे पानबाई, जेने वचनुमा विश्वास रे। पानबाई, आवा चारित्र्यवान साधुनी तमे सोबत करजो। आवा गुरुनी संगत तेमनी साथेनो सत्संगज भवसागर पार उतरवामां उपयोगी निवडशे। आगळ गंगा सती पानबाईने कहे छे, शीलवान गुरुना प्रत्येक वचनमां विश्वास राखजो। सद्गुरुना वचनो अज्ञान रूपी अंधकारने दूर करी ज्ञान रूपी प्रकाश फैलावशे। संगत एटले सोबत,
વિદ્યાર્થી મિત્રો, તમે સિલવંત સાધુને કાવ્ય સરસ રીતે લયબદ્ધ રીતે સાંભળ્યું, એની એક એક કાવ્ય પંક્તિઓની સમજૂતી પણ તમે જોઈ, અને હવે આપણે ભાષા અભિવ્યક્તિ જોઈએ. આપણા ભક્તિ સાહિત્યમાં રચાયેલા પદ ભજનો ગાવા માટે રચાયેલા હતા. નિશ્ચિત રાગને કારણે એ શ્રવણ મધુર તો થયા જ છે, પણ એ માધુર્યમાં કોઈને કોઈ શબ્દ વિશેષ ફાળો આપી ગયો છે. અહીં એકાંતરે પંક્તિને અંતે રે વપરાયો છે. નાદ માધુર્યમાં એનો ફાળો નાનું સૂનું નથી તે ધ્યાનમાં લો. લોકઢાળમાં રચાયેલા આ ભજનમાં દિન રાત કે સતત જેવા શબ્દોને બદલે આઠે પહોર શબ્દ વપરાયો છે. અહીં પહોર એટલે પ્રહર, બરાબર 3 કલાક થાય, 4 પ્રહર દિવસના અને 4 રાત્રિના ગણાય, આમ 24 કલાક થાય. સરળ સહજ રીતે ગંગા સતીએ સિલવંત સાધુના લક્ષણો વર્ણવ્યા છે. સાધુઓ તો ઘણા હોય, પણ સાધુ શબ્દ આગળ મુકાયેલું સિલવંત વિશેષણ સાધુ અને કહેવાતા સાધુ વચ્ચે તફાવત બતાવી દે છે, તે તમને સમજણ પડી હશે. અહીં વચન અને સંગતના બહુવચનરૂપ વચનું અને સંગતું વપરાયા છે, જે પ્રાદેશિક ખાસિયત બતાવે છે. બહુવચન માટે ઓ ને બદલે ઉ પ્રત્યયનો થતો ઉપયોગ સૌરાષ્ટ્રની પ્રાદેશિક ખાસિયત જણાવે છે. ચરિત્રવાન હોય તેને તો સાધુ કહેવાય, વેશ ધારણ કરનારા બધા સિલવંત સાધુ ન પણ હોઈ શકે. સાચા સાધુની ઓળખ કેવી રીતે કરવી તે માટે લક્ષણો ગંગા સતીએ આ કૃતિમાં રજૂ કર્યા છે. પ્રસ્તુત કાવ્યમાં જેને જાગી ગયો તુર્યાનો તાર રે એવો ઉલ્લેખ આવે છે. તુર્યા એટલે તુર્યાવાદ્ય દ્વારા ઈશ્વર સાથે તંતુ જોડવો કે તંબુર દ્વારા પ્રભુનું ધ્યાન લાગી જવું, આ એવો સીમિત અર્થને બદલે અહીં તેનો વ્યાપક અર્થ સમજાવવામાં આવ્યો છે. મનુષ્ય જીવનની વિવિધ અવસ્થાઓ જેવી કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, પછી ચોથા પ્રકારની અવસ્થા તે તુર્યા અવસ્થા છે, જેને ધ્યાનાવસ્થા પણ કહી શકાય છે. આ મિત્રો, તમે જુઓ તો આ કાવ્યમાં સાચા સંતના લક્ષણ બતાવ્યા છે કે સાધુ તો બધા જ હોય છે અને ઘણા આપણને ગેરમાર્ગે પણ દોરતા હોય છે, પણ જે સાચા સાધુ છે એના માટે ગંગા સતીએ સિલવંત વિશેષણ વાપર્યું છે. અને ખરેખર એ પ્રમાણે આપણે જોઈએ તો એ જ સાચા સંતો કહેવાય, અને એમના એ જે આપણને કહે એમના વચનોમાં આપણને વિશ્વાસ રાખવાનું ગંગા સતીએ કહ્યું છે. અને ખરેખર સાચા સિલવંત સાધુ હોય અને એમના કહેવા પ્રમાણે આપણે ચાલીએ છીએ તો આપણું જીવન જરૂર સફળ બને છે. હવે હું તમને જે ક્લાસ વર્કમાં લખવાનું છે એ હેતુલક્ષી પ્રશ્નો અને સવિસ્તાર પ્રશ્નો મોકલું છું, એ તમે ક્લાસ વર્કમાં લખી કાઢજો, અને એનું સ્વાધ્યાય અને સમાનાર્થી શબ્દો એ તમે હોમવર્કમાં લખશો. અને જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં લખજો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. જય જીનેન્દ્ર.